ॐ भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं पश्ये मांशभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदे दक्षिणामूर्तये नमः मुण्डक त्रण खंड एक अने पहलो मंत्र પેજ નંબર શું છે? પેજ નંબર 78 પહેલો મંત્ર. દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશશ્વ જાતે તયોરન્ય पिप्पलम् स्वाद्वत्ते अनश्नन् अन्यो अविचाकशीते पाषाण पुस्तक જોઈએ છે. શું કહ્યું અહીંયા આપણને કે ઈશ્વર અને જીવનું વાત કરી રહ્યા છે અને એ વૃક્ષના રૂપક દ્વારા કે એક જ વૃક્ષ ઉપર બે પક્ષી રહ્યા છે એટલે કે એક જ શરીરમાં બે રહી રહ્યા છે. કોણ? તો કે એક જીવ અને એક ઈશ્વર. પછી ત્યાં કહ્યું કે જે બે પક્ષી છે એ બધી રીતે સમાન છે, મિત્ર છે, સુંદર પાંખવાળા છે. એમ અહીં પણ આ બે પક્ષી એટલે જીવ અને ઈશ્વર સરખા છે, મિત્રો છે. અને એમાંથી જે એક છે એ શું કરે છે? સતત જુદા જુદા પ્રકારના જુદા જુદા ફળ, જુદા જુદા રસ વાળા ફળ ચાખે છે. ત્યારે બીજું પક્ષી જે છે એ શું છે? માત્ર જોયા કરે છે. એટલે એ દ્વારા આપણને બતાવ્યું કે જીવ નામનું પક્ષી શું કરે છે? જુદા જુદા અનુભવો, જુદા જુદા ભોગ, એ બધા માટે સતત પ્રયત્ન છે એનો. સતત એ પ્રકારે એની પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યારે જે બીજું પક્ષી ઈશ્વરરૂપી પક્ષી છે એ શું છે? પૂર્ણ છે, આનંદ પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને માટે એને કશાની જરૂર નથી, એ પોતાની સ્થિતિમાં મસ્ત છે. એટલે એ પરિવાર આપણે કહેલું ગયા વખતે, પણ ફરી કહું છું કે ખરેખર બે નથી, એકની જ બે સ્થિતિ. કઈ સ્થિતિ? તો કે અવિદ્યાને કારણે જીવ જીવની જેમ વર્તે છે, અજ્ઞાની છે, અપૂર્ણ છે. અને બીજી બાજુ જ્ઞાન હોવાને કારણે ઈશ્વર પૂર્ણ છે. એમ કરીને બતાવો કે અજ્ઞાન હોય તો એ ચૈતન્યની કેવી સ્થિતિ છે? ચૈતન્ય એટલે સત્ય બ્રહ્મ પરિપૂર્ણ સચ્ચિદાનંદ આત્મા. અજ્ઞાન હોય તો એ જ આત્મા જીવરૂપે
વર્તન કરે છે, અને જ્ઞાન હોય તો એ જ ઈશ્વર છે. એ સમજાવવા માટે આવી રીતે વાત કરી. ખરેખર એવું નથી કે બે પક્ષી બે જણા છે, ઈશ્વર છે અને જીવ છે, એવું બે વસ્તુ નથી. પણ એક જગ્યાએ અજ્ઞાન છે અને બીજી જગ્યાએ જ્ઞાન છે, એ માટે આ થયું. તો આપણે એ બધી તો વાત જોઈ લીધી, હવે ફરી પાછા આ જ વસ્તુનું સ્પષ્ટીકરણ કરે છે. તો કે છે હવે તત્રૈવમ સતિ, આ સ્થિતિ જ્યારે આ પ્રકારની છે ત્યારે શું કે છે, હવે બંનેની કથા આગળ ચલાવે છે. હવે શું વાત કરે છે કે જીવ આ અજ્ઞાનમાંથી ક્યારે મુક્ત થાય, ક્યારે એ પણ ઈશ્વરની સ્થિતિ પ્રાપ્ત કરે. આ જીવ જીવ મટી અને ઈશ્વર ક્યારે બને એની હવે આપણને વાત કરે છે. જો પહેલા આપણા જ અજ્ઞાનનો અનુવાદ કર્યો, આપણી જે પરિસ્થિતિ છે અજ્ઞાનને કારણે એની વાત કરી, અને સાથે બતાવી પણ દીધું કે જ્ઞાન હોય તો શું હોય. હવે બતાવે છે કે આ જીવ કેવી રીતે અજ્ઞાનમાંથી મુક્ત થાય અને ઈશ્વરનું સ્વરૂપ જે છે એ જ પોતાનું સ્વરૂપ છે એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે એ કેવો મુક્ત બની જાય છે અને ઈશ્વર સમાન બની રહે છે, એ વાત હવે કરે છે. એટલે માત્ર આપણી જે સ્થિતિ છે એનું વર્ણન કરીને રહી નથી જતા, પણ સાથે સાથે એમાંથી મુક્ત થવાનો ઉપાય પણ આપે છે. એટલે હવે બીજા મંત્રમાં કરીએ વાત, બીજો મંત્ર શરૂ કરીએ. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન, અનીશયા શોચતે મુખ્યમાનઃ. જુષ્ટમ યદા પશ્યતિ અન્યમીશમ, અસ્ય મહિમાનમિતિ વીતશોકઃ. શું કહ્યું? પહેલા મેં કહ્યું એ પ્રકારે પહેલી લાઈનમાં અવિદ્યાની ચર્ચા છે. અવિદ્યાને કારણે જીવની જે સ્થિતિ છે અજ્ઞાનને કારણે, એની પહેલી લાઈનમાં વાત કરે છે મંત્રના પહેલા ભાગમાં. પછી મંત્રના પાછળના ભાગમાં કોની વાત કરે છે? વિદ્યાને કારણે એ જ જીવની શું સ્થિતિ થાય, શું એનામાં પરિવર્તન આવે અને કેવો એ મુક્તિ પ્રાપ્ત કરે, એ મંત્રના ઉત્તરાર્ધમાં એની વાત કરે છે. એટલે કે છે જો સમાને વૃક્ષે પુરુષ, એક જ આગળ કરે કે એક જ વૃક્ષ ઉપર બે છે, તો એમાં બંને છે એમાં એક કેવો છે? સમાને વૃક્ષે પુરુષ નિમગ્ન, એમાં જે જીવરૂપી પક્ષી છે એ કેવો થઈ ગયો છે? દુઃખમાં નિમગ્ન, શોકમાં ડૂબી ગયો છે. જાણે શું છે? અનિશયા શોચતે મુહ્યમાન, મોહને કારણે અજ્ઞાનને કારણે એ અત્યંત દીનહીન બની અને સતત શોકગ્રસ્ત છે. સતત એ શોકમાં ધરકાવ થઈ ગયો છે, સતત દીનતાનો અનુભવ કરે છે. આ અજ્ઞાન. પછી પહેલી લાઈનમાં અજ્ઞાન અને એ આવરણ, એટલે કે અજ્ઞાનની બંને શક્તિ, આવરણ અને વિક્ષેપ આપણે ચર્ચા કરીએ, એ બંનેની વાત પહેલી શ્લોક પહેલા આગળના ભાગમાં કરે છે. ઉત્તરાર્ધમાં આગલા ભાગમાં પૂર્વાર્ધમાં મંત્રના પૂર્વાર્ધમાં આ વાત કરે છે. હવે બીજી લાઈનમાં બતાવે છે કે જ્ઞાનથી શું થાય. જ્ઞાનથી જે થાય એ હવે આપણને કહે છે. યદા જ્યારે શું થાય? અન્યમ જુષ્ટમ ઈશમ પશ્યતિ, જ્યારે આ જ પક્ષી કોને જુએ? કયું પક્ષી? જીવરૂપી પક્ષી, શોકગ્રસ્ત પક્ષી કોને જુએ? એટલે કે જીવ કોને જુએ? અન્યમ બીજું જે છે, જ્યારે એટલે યદા અન્યમ ઈશમ ઈશ્વરને, જે નિયામક છે
નિયમ્ય નથી. અને વળી પાછા કેવા છે જુષ્ટમ, એ પાછું કેવું છે જુષ્ટમ. જુષ્ટમ એટલે જે છે ને ઘણા બધા એને 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 પસંદ કરતા હોય, પસંદ કરવા લાયક. અને ખાસ કરીને બુદ્ધિમાન લોકો, યોગીઓ, મહાત્માઓ જેની સતત ઉપાસના કરે છે, જેને સતત જે સતત એનું ચિંતન કરે છે. યોગીઓ, યોગી લોકો પછી કર્મયોગી હોય તો કર્મયોગી, જ્ઞાનનો યોગી હોય તો જ્ઞાન, જે પણ જ્યાં આવી સમજ છે એવા જેનું સતત સેવન કરે છે એને શું કહેવાય? જુષ્ટમ, પ્રિય, અત્યંત સુંદર, પસંદ કરવા લાયક. એવા અન્ય જુષ્ટમ ઈશમ યદા પશ્યતિ, આવા ઈશ્વરનું, આવા ઈશ્વરને જ્યારે જુએ છે. કોણ જુએ છે? આ પહેલું પક્ષી, જીવરૂપી પક્ષી જયારે આ જુએ, અને સાથે શું જુએ? અસ્ય મહિમાનમ પશ્યતિ, આ બીજા પક્ષીના મહિમાને જુએ, એની વિભૂતિને જુએ, એના જ્ઞાનને જુએ, એની સ્થિત પ્રજ્ઞતાને જુએ, ત્યારે પછી શું થાય? બધું જ એમાં બધું આવી ગયું. અસ્ય મહિમાનમ પશ્યતિ, એમાં બધું આવી ગયું. એને એવું જ્ઞાન પણ થઈ જાય કે હું જ છું, આજ મારું સ્વરૂપ છે. પછી શું થાય? પરિસ્થિતિ બદલાઈ જાય, પછી ચમત્કાર થાય. ચમત્કાર ને જ્ઞાન ને કારણે શું થાય છે? વીત શોક, હવે કેવો બની ગયો? વીત શોક, એનામાંથી એ શોક જતો રહ્યો. શોક જવા માટે શું થયું? માત્ર આ બીજા પક્ષીને જોવાનું, એટલે કે જ્ઞાન. હા, બીજા પક્ષીના સ્વરૂપનું જ્ઞાન થવાથી આનો શોક જતો રહ્યો. હવે એવું ક્યારે બને? કોકને મહિમા જોઈએ એમાં આપણો શોક જતો રહે, એની પાસે કરોડો રૂપિયા છે જોઈને મારી પાસે કઈ નથી તો હું પૈસાદાર બની જાઉં, એવું ક્યારે બને? યાર મને ખબર પડે, ઓ આ તો મારો જ ભાઈ છે, ભાઈ આપે નહીં પણ આ તો સારો ભાઈ છે. મીન્સ કે ખબર પડે, ઓ આ હું છું, મારું જ સ્વરૂપ છે. આવું જ્ઞાન થાય તો જ એના એની વિભૂતિથી આપણો શોક ક્યારે જાય? જયારે ઐક્ય હોય તો. બાકી કોકની વિભૂતિથી આપણો શોક ના જાય, ઉલટાની વધારે ઈર્ષા થાય. કોકનું જોઈએ ને એવું આપણી પાસે ન હોય તો ઉલટાની આપણી દીનતા પ્રગટ થાય, અને ઉલટાનું આપણને લઘુતા ગ્રંથિ આવે, ઈર્ષા આવે, સ્પર્ધા થાય, દુઃખ થાય કે જો એ કેવો ફાવી ગયો, હું રહી ગયો, એકી સાથે ભણ્યા, એક જ ક્લાસમાં, એક જ બેન્ચમાં બધું સાથે કર્યું, અને જો આજે એ ક્યાં, અને એ તો નપાસ થતો હતો તો આજે એ ક્યાં છે અને હું ક્યાં છું, એને જોઈ જોઈને આપણને રડવું આવે કે હું તો આવો જ ના આવો રહી ગયો, એવું થાય. પણ આવું નથી થતું. એ શું બતાવે છે? કે પેલાનું સ્વરૂપ એ મારું જ સ્વરૂપ છે. આવું જ્ઞાન, જ્ઞાનથી વીત શોક, બીજા કશાથી ને એ વસ્તુ બતાવે છે. એટલે પહેલી લાઈનમાં મેં કહ્યું એ પ્રકારે અજ્ઞાનની વાત છે. ચલો ફરી હવે આપણે કહ્યું, અહીંયા આનંદગીરીજી મહારાજ કહે છે, આવરણમ વિક્ષેપશ્ચ દ્વયમ અવિદ્યાયાહ કાર્યમ. અવિદ્યાના બે કાર્ય છે. કયું? અવિદ્યા પોતે આવરણ એક, અને બે શક્તિ. એક શક્તિ કઈ છે? આવરણ. આવરણ એટલે શું સમજવાની જરૂર છે? હું કોણ છું, મારું શું સ્વરૂપ છે એ મને ખબર, એ મારાથી ઢંકાઈ જાય, એનું મને જ્ઞાન જ ના હોય, ભૂલાઈ જાય હું કોણ છું. કોણ છું? હું છું એ ખબર હોય, પણ હું કેવો છું એ ખબર ના હોય. હું છું આ, પણ કેવો છું? જીવ છું, અધૂરો છું, અલ્પ છું, અલ્પ શક્તિમાન છું, અલ્પ જ્ઞાન છે. આ બધું શું બતાવે છે ખબર છે? આવરણ. આ બધું આવરણનું કાર્ય છે. પણ એ ત્યાં અટકતું નથી. એ શું કરે? હું અલ્પ તો ખરો, હું મને જાણતો તો નથી, પણ કેવી રીતે જાણવું આ શરીર હું છું? પોતાને ન જાણવું, પણ પોતાને ઉપાધિથી માપવું, ઉપાધિ જેટલા જ માનવું, અને ઉપાધિના ધર્મોનો આત્મા ઉપર અધ્યારોપ કરવો, એની સાથે તાદાત. ઉપાધિ એટલે આ શરીર, એની સાથે તાદાત્મ્ય થઈ જાય. હું એ જ છું, ઉપાધિ જેટલો જ છું. આને કહેવાય વિક્ષેપ.
અને શું કહેવાય? વિક્ષેપ. એટલે અજ્ઞાન ને કારણે શું થાય? તત્ર ઈશ્વર ભાવ અપ્રતિપત્તિ અનિશા આવરણ. આપણા જીવપણું એ આવરણ છે અને શોક છે ને એ વિક્ષેપ છે. જીવપણું, હું જાણતો જ નથી કે હું કોણ છું એટલે મારી જાતને જીવ માનું છું. પણ પછી જે શોક જન્મે છે એ શેનાથી જન્મે છે? વિક્ષેપને કારણે. રજ્જુને રજ્જુ રૂપે ન જાણવું એ આવરણ, અને એને સર્પ રૂપે જાણવું એ શું છે? વિક્ષેપ. રજ્જુને રજ્જુ રૂપે ન જાણો તો વાંધો નથી, પણ જયારે તમે એને સર્પ માની બેસો તો દુઃખ, તો ભય જન્મવાનું છે. અને શું કહેવાય? વિપરીત રૂપે જાણવું. પોતાને ન જાણવું એ એક વસ્તુ, પણ પોતાને વિપરીત રૂપે જાણવું, આત્માની મહિમાને હું આજે ન જાણવું એ એક વસ્તુ છે, પણ વિપરીત રૂપે જાણવું એટલે શું? આ શરીરને હું માનવું, એને કહેવાય વિક્ષેપ. આ શરીર સ્ત્રીનું તો હું સ્ત્રી, શરીર પુરુષનું તો હું પુરુષ, શરીર જાડું તો હું જાડો, શરીર પતલું તો હું પતલો, શરીર કાળું તો હું કાળો. જે શરીર, જે મન, જે બુદ્ધિ એ હું. આને શું કહેવાય? વિક્ષેપ. બસ આ બંને વસ્તુ આ અવિદ્યાની શક્તિ છે, એ શક્તિ કામ કરી રહી છે. એટલે એ પહેલી લાઈનમાં બતાવે છે. પહેલી લાઈનમાં બંને શક્તિનો સમાવેશ થઈ જાય છે. એટલે કે છે, જો ભાષ્યમાં કે છે, સમાને વૃક્ષે શરીરે પુરુષ, આ શરીરમાં જીવ અને ઈશ્વર બંને રહેલા છે. એમાં પુરુષની સ્થિતિ એટલે કે જીવની સ્થિતિ કેવી છે? એ કેવો છે? ભોગતા. પહેલા વહેલા તો એ ભોગતા છે. ભોગતા એટલે શું? સતત ભોગવે છે. તો આગલા શ્લોકમાં જ આપણને મંત્રમાં કહી દીધું, અન્ય તયોર અન્ય પિપ્પલમ સ્વાદવત્તિ. એ અનેક બધા જુદી જુદી પ્રકારના ફળને ચાખે છે. એ ક્યારે બને? ભોગતા એ ભોગવવા માંગે છે. ભોગતૃત્વ એની જરૂરિયાત છે. આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, આમ કરવું છે, આ અનુભવ લેવો છે, આ અનુભવ લેવો છે, આમ કરવું છે. માણસ છે જીવનમાં છે ને સતત ઘણી બધા સપના સેવતો હોય છે, ઘણું બધું. એને આ ખોટું નથી, પણ આ બધું શું બતાવે છે? અજ્ઞાન. તો હવે કાલથી બેસી જઈએ ને? બેસી ના જાઓ, પણ સ્વરૂપને તો જાણવાની જરૂર જ છે. જાણીને જે કરવું એ કરો. એટલે અહીંયા શું કે છે? ભોગતા જીવ અવિદ્યા કામ કર્મ ફલ રાગાદિ ગુરુ ભાર આક્રાંત. પશ્ચકર બહુ સરસ અહીંયા જીવની કથા કરે છે આપણને. અજ્ઞાન ને કારણે જીવની જે પરિસ્થિતિ છે એનો બહુ સુંદર આલેખ આપે છે, બહુ સુંદર રીતે વર્ણન કરે છે. જો એ મહાત્માઓની દ્રષ્ટિ કેવી છે, સુંદર. કે છે જીવને શું છે? એક તો અવિદ્યાને કારણે શું જન્મે? કામના. કામના ને કામના એટલે ઘણી ઈચ્છાઓ હોય. એ ઈચ્છાઓ કઈ એમને એમ તો પૂરી થાય ને, તમારે કર્મ કરવું પડે. જોતા જજો, અજ્ઞાન ને કારણે કામના, કામનાને કારણે કર્મ, અને કર્મમાંથી શું જન્મે? ફળ. હવે ફળ પ્રત્યે રાગ કા દ્વેષ. રાગ જન્મે તો એવું જ મારે જોઈએ, અને દ્વેષ જન્મે તો આ મૂકો બીજું જોઈએ. ચલો આ દેશમાં, આ ઘરમાં આપણે દુઃખી થઈ ગયા તો એ છોડો, દ્વેષ થઈ ગયો, એ ઘરમાં ગયા અને કોઈ ઘટના થઈ, એટલે હવે શું છે? એ ઘર છોડો. વાસ્તુશાસ્ત્ર બરોબર નથી, ફલાણું ત્યાં બરોબર નથી, ઢીકણું બરોબર નથી, એટલે અમે દુઃખી થયા. એટલે હવે હવે તો વહેમ ઘૂસી ગયો. હવે શું થયો? વહેમ. એટલે હવે એમાં પાછું જવું નથી, હવે બીજું કર. આ શું થયું ખબર છે? દ્વેષ બીજે તમને લઈ જાય છે. રાગ હોય ને તો અહીંયા ને અહીંયા ચાર રૂમ બીજા બંધાવો, આની સંભાળ રાખ, કંઈક ને કંઈક થાય, ફર્નિચર કરો, આમ તેમ કરો. એક રાગ જુદી પ્રકારની પ્રવૃત્તિ કરાવડાવે, દ્વેષ જુદી કરાવડાવે, કરાવડાવે ખરી. એટલે ફળમાંથી વળી પાછા રાગ દ્વેષ, અને રાગ દ્વેષ વળી પાછા કર્મો કરાવે. બસ આ ચક્ર ચાલે, અને એમાંથી સુખ ને દુઃખ ને સુખ ને દુઃખ ને સુખ ને દુઃખ જન્મે આશ કરે. એનાથી શું થાય છે આ જીવને? ગુરુ ભાર આક્રાંત,
અલાભુ ઈવર, શું કે છે એ આ સંસારના આવા બધા અનુભવ, સુખ ને દુઃખ ને તાવ ને તડકો ને ગરમી ને સ્વાઇન ફ્લુ ને બડી ડેન્ગ્યુ ને બડી ફલાણું ઢીકું ચાલ્યાશ કરે સંસાર, એની હાલત કેવી છે? આ બધાથી એનો ભાર છે, એનો એટલો બધો ટેન્શન એનું જીવનમાં ભાર છે, એની હાલત કેવી થાય છે? પેલા તુંબડા જેવી. અહીં કે છે અલાભુ ઈવ સામુદ્રે જલે નિમગ્ન હાય, ભાષ્ય ભગવાન અરે શ્લોકમાં મંત્રમાં કહ્યું ને સમાને વૃક્ષે પુરુષ નિમગ્ન, એક જ વૃક્ષમાં બે પક્ષી છે એમાંનું એક ડૂબી જાય છે. તો ડૂબવું એટલે શું? જીવ જીવનમાં ડૂબી જાય છે. ડૂબવું એટલે શું? તો કે જેમ અલાભુની જેમ, ભાષ્યકાર છે કે જે અલાભુની જેમ ડૂબે છે. અલાભુ એટલે શું? એવું કહેવાય છે કે જૂના જમાનામાં અને હજી પણ પેલું દૂધી પહેલા આવા બધા લાઈફ જેક બોય ને આવા બધા હતા, હવે પહેલા નહોતા. એટલે એ જમાનામાં જુદી જુદી રીત આ લોકો શોધી કાઢે તરવા માટે ને એ. તો આ તુંબડું લઈ આવે. આ તુંબડું શું હોય છે? દૂધીનું ફળ હોય ને દૂધી, એ સુકાવી ઝાડ ઉપર જ જયારે આખી સુકાઈ જાય, પાકી જાય ને સુકાઈ જાય, પછી એમાંથી આ લોકો તુંબડું બનાવે. એ તુંબડું છે ને પાણીમાં તરે એવો એનો સ્વભાવ છે. એટલે કે છે તુંબડું જેનો સ્વભાવ તરવાનો છે, સ્વભાવ કેવો છે? તરવાનો. એવું તુંબડું પણ જ્યારે એની સાથે ભારે પથ્થરો બાંધી દેવામાં આવે, એની સાથે મોટા મોટા રોક્સ પથ્થરો સાથે એ તુંબડાને દોરીથી સિંદરીથી બાંધી દીધું હોય, તો એ તુંબડું બિચારું જેનો સ્વભાવ તરવાનો છે એ પેલા પથ્થરના ભારને કારણે ડૂબે, સાવના ડૂબી જાય, થોડી થોડી વાર પાછું આવે, મોટા ભાગે ડૂબી જાય. આ શું બતાવે છે? વિપરીત સ્વભાવ એને પરાણે ગ્રહણ કરવો પડ્યો છે. એમ જીવને શું થાય છે? સ્વભાવ કેવો છે જીવનો? સચ્ચિદાનંદ, પરિપૂર્ણતા, શાંતિ, એનો સ્વભાવ છે. સ્વ સ્વયંથી પૂર્ણ છે, એ ચૈતન્યનો સ્વરૂપ છે, એ જીવ છે. પણ શું થયું છે? પથ્થરો બંધાઈ ગયા છે. જેમ પેલા તુંબડા સાથે પથ્થર, એમાં અહીંયા કોણ? ઉપાધિ સાથે તાદાત, ઉપાધિ જોડે બાંધી દીધો. બાંધી દે ને તોય કઈ ના થાય, પણ હું ઉપાધિ છું, હું શરીર છું, હું મન છું, આ ત્યાં અટકતું નથી. આ તો સંસારની છે ને બહુ બધી, બહુ બધા કનેક્શનો છે. એક વસ્તુ છે ને શરીરને, આ હું કહ્યું એટલે શરીર સાથે જ્યાં જ્યાં અને જેનો જેનો પણ સાથે મારો સંબંધ છે એ બધાના સુખ દુઃખ મારા બને છે. મને કઈ ના હોય, પણ દીકરીને તકલીફ હોય તો મારે તકલીફ છે જ, કારણ કે દીકરીની તકલીફ આપણે જોઈ નથી શકવાની. એના દુઃખને મારું દુઃખ બની જાય. એ કેમ? તો કે આને એક્ઝામ આવે, આપણા નપાસ થયા, આ ફલાણે થયું અને આમ થયું, એને એને તો શું એના દીકરાને થાય એની તકલીફ, દીકરીના દીકરાને થાય, એના જમાઈને થાય, એને નણંદ, બધાની સાથે આપણે કનેક્શન થાય જ, તમે કશામાંથી છૂટી જ ના શકો. એટલે આટલું બહુ જ સંસાર આપણો ફેલાયેલો છે. એમ કે છે બહુ ફેલાયેલું છે, આવી રીતે ફેલાય છે. બાકી બહુ બધા સગાવાલા હોય એટલે કઈ ફેલાયેલો ના કહેવાય. બહુ બધા સગાવાલા હોય એનો અર્થ એવો નથી કે આપણો સંસાર બહુ ફેલાયેલો છે. ચાર પાંચ દીકરી, ચાર પાંચ દીકરા, અને કઈ ના, એટલે બધી સંપત્તિ ના, અને તે ફલાણ, એટલે કઈ સંસાર મોટો ના કહેવાય. એવું તો જનક રાજન બહુ મોટું હતું, છતાં પણ મારું કઈ નથી, હું જ્યાં નથી તો મારે કોઈની સાથે સંબંધ શું? આંતરિક રીતે કશા સાથે જોડાયેલા નથી, અંદરથી કશા સાથે જોડાયેલા, આત્માનો સ્વભાવ જ નથી જોડાવાનો. અસંગો હિ અયમ પુરુષ, અસંગ છે, જોડાઈ જ ના શકે. જેમ તુંબડું ગમે એવા સાગરમાં મૂકો આમ તરે, એવો એનું સ્વરૂપ છે, એવો એનો ધર્મ છે, અને છતાંય બાંધી દો તો શું થાય? પરાણે ડૂબી જાય. એમ આવો આત્મા છતાં પણ કોની સાથે તાદાત્મ્ય? હું નથી આત્મા,
હું દુઃખી છું. એટલે ગુરુ ભાર આપતા, ગુરુ ભારે, ગુરુ નો અર્થ અહીં છે ગુરુ ને, અને ગુરુ નો છે ભારે, બહુ વજનદાર. આમ સંસારના વજનથી ધનકાબાઈ ગયો. સંસારનું કયું? સંસારનું કોઈ વજન નથી, મેં હાથે કરીને જોડાઈ ગયો. હું હાથે કરી અને બધી વસ્તુને મારા ઉપર અસર કરવાની છૂટ આપું છું. જો જ્યાં સુધી હું છૂટ ના આપું ત્યાં સુધી કોઈ મને દુઃખી ના કરી શકે. સમજી લેવું, બીજા કોઈ આપણને દુઃખી કરી શકે જ્યાં સુધી હું એમને છૂટ આપું, હું એમને સહકાર ના આપું, હું એમને એમને સાથ ના આપું, તો કોઈની તાકાત નથી કે મને દુઃખી કરી શકે. હા, લોકો આપણું જૂટવી લઈ જાય, બે લપડાક મારી જાય, એ બધું થાય, પણ દુઃખી ના કરી શકે. સમજી લેજો, કોઈ આપણને એમની એમની પાસે સત્તા હોય તો પકડીને જેલમાં પૂરી દે, પણ દુઃખી ના કરી શકે, દુઃખી ના કરી શકે. જેમ પેલા લોકો હતા ને, ગાય બચાવવાનું, ગાયની બચાવવાનું આંદોલન એક જમાનામાં થયું, ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ વખતે, તો ચારે બાજુથી ઋષિકેશમાં બધા મહાત્માઓ જેના એ બધાના લીડર હતા, એમણે આ કર્યું કે બધેથી સાધુઓ ભેગા થા અને આની રેલી કાઢી આપણે. તો બધેથી સાધુઓને લઈ ગયા બધા, એટલે પોલીસ તો પકડવા માંડી કે આ શું છે, બધાને પકડી લીધા, પકડીને બધાને જેમાં પૂરી દીધા, જેલમાં પૂરી દીધા. પછી ક્યાંય સીધું તો ક્યાંય કોઈ તકલીફ જ નહીં એમને, ખુશી, કોઈ તો આરામથી બધા, એક તો સરસ સારું થયું, એમને તો રૂમમાં રહેવા મળે, ખાવા મળે, બે તો ભિક્ષા લઈને જવું પડે, આવું કઈ નહીં, આરામથી ત્યાં રોજ સુઈ જાવ. પછી થોડા દિવસ પછી નીકળ્યા, છોડ્યા, કારણ કે આટલો આખી જેલ ભરાઈ ગઈ બધી જગ્યાએ. પછી બહાર છે બધા પૂછ્યું, એકબીજા વાતો કરે, કેવું રહ્યું ત્યાં? તો કે બહુ સારું હતું. શું કે છે? ત્યાં બહુ સારું હતું, અમારે કોઈ તકલીફ નહીં. આ કઈ ભિક્ષા લેવા જવાની કોઈ માથાકૂટ જ નથી, બે ટાઈમ આપણને ખાવાનું મળી જાય, અમને એકાંત મળી જાય. બોલો, હવે જેને આવું હોય એને તમે દુઃખી કેવી રીતે કરી શકો? તમે એને શું કરો? બહુ સારું છે કે અહીં તો મજા છે, એની જાતે બધું મળી જાય. હવે જેની મેન્ટલ સ્ટેટ, માનસિક સ્થિતિ આવી હોય એને તમે કઈ કરી શકો નહીં. રામચંદ્રજીને કહ્યું કે તમારે વનમાં જવાનું છે, કાઢી મૂક્યા. કાઢી જ મૂક્યા કહેવાય, બીજું કહેવાય શું? અને એ તો સારી ભાષામાં વનવાસ એવું કહેવાય, બાર કાઢી જ મૂક્યા. તો શું કે છે કે મને તો ભરતને કે છે, તને ભગવાને, અરે તને પિતાએ અયોધ્યાનું રાજ્ય આપ્યું અને મને વનનું રાજ્ય આપ્યું, તારા કરતા મારું મોટું છે? બોલો, તારા કરતા મારું રાજ્ય મોટું છે કે નાનું નથી? તને ત્યાં રહેવાનું, મારે વનનું. વન કઈ સારું કે રાજ્ય નથી, શું ઉલટું વધારે ત્યાં છે, ગ્રીનરી ને બધું બહુ છે ત્યાં. બોલો, હવે એને તમે દુઃખી કેવી રીતે કરશો? એને કોઈ દુઃખી કરી શકે? કે આ તો શાંતિ મળે, કે આ રાજ્યનો ભાર વહન કરવો એ બહુ અઘરું છે, એના કરતા અહીંયા નિરાંતે ભગવાનનું નામ લો, શ્રીરામ, એ તો બીજું નહીં, શ્રીરામ જયરામ એ ના બોલે, એ બીજું બોલે. પણ મજા છે, મુનિઓ સાધુઓનો સત્સંગ, આવું મને ક્યાં મળવાનું? હું તો આને માટે ઈચ્છા કરું. હવે આવી જેની સ્થિતિ હોય એને તમે કરી શું છો? બસ, એટલે કહેવાનું શું છે કે સ્વરૂપ આ છે, પણ જો આપણે બીજી બધી વસ્તુઓથી લડાઈ ના જઈએ, તાદાત્મ્ય, તો એ અહીંયા કહે છે. પણ આવું ન ખબર હોવાને કારણે જેનું આવું સ્વરૂપ છે એ શું થાય છે? પેલા અલાભુની જેમ સામુદ્રે જલે નિમગ્ન, જેમ પેલો અલાભુ સમુદ્રના જળમાં નિમગ્ન થઈ જાય છે, એમ આ પણ જીવને શું થાય છે? નિશ્ચયેન દેહાત્મ ભાવમ આપન્ન, કહ્યું ને કોની સાથે જોડાઈ ગયો? દેહાત્મ ભાવમ આપન્ન. દેહાત્મ ભાવ એટલે શું? આ દેહ હું છું, દેહ ને આત્મા માની લીધો. આ શું થયું? વિક્ષેપ. આ વિક્ષેપ ક્યાંથી ક્યાં પહોંચી ગયો? ક્યાંથી ક્યાં, આપણે ક્યાંથી ક્યાં ગયો તું એમ, આ ક્યાંથી જીવ ક્યાં જતો?
ક્યાં પરિપૂર્ણ સર્વવ્યાપી આત્મા એ ક્યાં આવી ગયા? દેહાત્મ ભાવમ આપન્ન. જેમ આકાશ આની સાથે તાદાત્મ્ય કરે તો શું થઈ જાય? આકાશ શું બની જાય? ઘટાકાશ. મહાકાશ, સર્વવ્યાપી મહાન આકાશ ક્યાં આવી જાય? ઘટાકાશ. એક્ઝેક્ટલી આવું થયું. બસ, અને પછી શું વાતો, એની એની ભાષા બદલાઈ જાય, એની આંતરિક સ્થિતિ એ બદલાઈ જાય. શું કે? અયમ એવ અહમ મનુષ્ય. હું શું કહું? હું મનુષ્ય છું, નાનો માણસ છું, માણસ છું. પુત્ર અસ્ય, ફલાણાનો દીકરો છું. અસ્ય નપ્તા, ફલાણાનો પૌત્ર છું. નપ્તા એટલે પૌત્ર. ફલાણાનો દીકરો, ફલાણાનો પૌત્ર, ફલાણાનો પુત્ર, ફલાણાનો પૌત્ર. કૃશ, જાડો છું. સ્થુલ, પાતળો છું. ગુણવાન, ગુણવાળો છું. નિર્ગુણ, ભણેલો હોય તો સારો હોય તો એને એમ થાય હું તો કઈક છું. હું કઈ, અમે ભણેલા ગણેલા છીએ, અમે આ ફલાણાના બ્રાહ્મણના દીકરા છીએ, આમ છીએ તેમ છે. તમે કોની સાથે વાત કરો છો? ગુણવાન. આજે કોઈ શું એ નિર્ગુણ? અમે તો નાના માણસ છીએ, અમે તો ગામડાના છીએ, અમને શું બિચારા ગયા. જો એ ખુમારી ના હોય તો એ તરત જ એમ થાય, શહેરમાં આવીને એમ થાય, તરત જ અંદરથી નાનાપણ ઉભવે. નિર્ગુણ, સુખી, દુઃખી, ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, આની કોઈ ગેરંટી નહીં. હમણાં સુખી, હમણાં દુઃખી. હમણાં પડે વરસાદ તો એવો પડે, આહાહા, અને રાત આહાર, અને પછી થોડી વારમાં કઈ નહીં. સુખી, દુઃખી, ઇતિ એવમ પ્રત્યય. એના મનમાં શું ચાલે છે સતત? આ એવમ પ્રત્યય. પ્રત્યય એટલે એના મનની જે આવી, મનમાં જે લાગણીઓ ઉઠે છે એ એવી એની સ્થિતિ થઈ જાય છે. એવમ પ્રત્યય. નાસ્તી અન્ય અસ્માદ ઇતિ. શું કે છે? નાસ્તી અન્ય અસ્માદ. આ શરીરથી વધારે કઈ નથી એવો અર્થ થાય છે. શું થાય? નાસ્તી અસ્માદ દેહાદ અન્યસ્ય આત્મા નાસ્તી. શું કે? આ દેહ, એના મનમાં એવી કલ્પના પણ નથી આવતી કે આ દેહ હું નથી, આ દેહથી અલગ એવું ચૈતન્ય હું છું, એવી કલ્પના પણ નથી. નાસ્તી અન્ય અસ્માદ, અસ્માદ અન્ય નાસ્તી. આ દેહથી અલગ કઈ છે જ નહીં. આ દેહનું તો, આ દેહની યાત્રા થોડા વર્ષોની છે, અમુક વર્ષોની છે. આય હંમેશાનું નથી. આય થોડા વર્ષો પહેલા નહોતું, અમુક વર્ષો પછી નહીં હોય. આ તો કોમન સેન્સ છે, આમાં કઈ બહુ શાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. ગમે તેને આટલી તો ખબર હોય કે નહોતા અને નહીં હોય, આટલું તો બધાને ખબર પડે, નહોતા અને નહીં હોય. એવી એ ભૂલાઈ જાય છે, એ વિસરાઈ જાય છે, અને કોને એકદમ વળગી પડે છે? બસ આજ. આ કોનો પ્રભાવ છે ખબર છે? પેલી બે શક્તિઓ, માયાની બે શક્તિ. આવું આપણને, આવો એનો પ્રભાવ જિંદગી, આમાં જિંદગી જતી રહે, આમાં ને આમાં આપણી જિંદગી જતી રહે અને ખબર એ ના પડે. કેટલાય વર્ષો આમને આમ જતા રહે, પછી ત્યારે ક્યારેક ભગવાનની કૃપા એ હવે આવે. કૃપા થઈ તો સૂજે કે ઓ આમાંથી નીકળો બાર, આ કઈ હું નથી. શું થાય? જાયતે મ્રિયતે. શું કે છે? જન્મે મરે સંયુજ્યતે વિયુજ્યતે ચ સંબંધી બાંધવૈહી. સંબંધીઓ અને બાંધવો, નજીકના કુટુંબીજનો, બીજા મિત્રો, આ તે બધાઓ જોડે સતત એમના સુખે દુઃખે આમ ને આમ ભેગા થાય, છૂટા પડે, આમ ને આમ જીવન ચાલે. સંબંધી બાંધવો જોડે ઝઘડા થાય, ભેગા થાય, છૂટા પડે, બસ એટલામાં એનું જીવન ચાલે. એટલામાં આ દેહ ને આત્મા માની અને એનું જીવન ચાલે. બહુ કરુણ, કરુણ જીવન છે, બહુ કરુણાથી ભરેલું છે. આપણે જાણે માનીએ કે ન માનીએ, હું માનીને સમજ પડે તો એક 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 દરવાજો ખુલે, એક વિકલ્પ એવું 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 લાગુ કે આના સિવાય
કોઈ વિકલ્પ છે ખરો એવી એક સમજ જાગે ને તોય દરવાજો ખુલે. પણ મોટા ભાગને તો એવો દરવાજો ખુલતો નથી. શું માને કે તો આવું જોઈએ, બીજું હોય શું, લોકો મરે નહીં તો શું થાય, 50 બેસણમાં જઈ આવે, પણ કોઈથી એમ ના થાય કે આ પેસણું મારો વારો આવશે, મારો આવો વારો આવશે. હે, એવું વિચારે ને તો એમ થાય કે ભાઈ મેં કર્યું શું, અત્યાર સુધી કર્યું શું, અને મારી શું હાલત થશે, કઈ વિચાર કર્યો છે એ યાત્રાનો. તો પછી માણસ બહાર નીકળે ને તો વિચે કઈ કરે જ નહીં, એ તો એવું જ હોય ને, એમાં શું, ઘરમાં ઝઘડા તો થાય ને એમ માની બેસે, સુખ દુઃખ તો થાય ને, માન અપમાન તો થાય જ ને, એ તો એવું જ હોય. એ એવું જ હોય કે ને, એ જ્ઞાની એવું કે અને અજ્ઞાની એવું કે, આ બંને આવું કે, અજ્ઞાની એવું બોલે તો એવું જ, સંસાર એવો જ હોય, એટલે એમ કે એમાં વાંધો નહીં, એ તો આવું જ ચાલે, આમ જ ચાલે, આમ જ ચાલે. દેટ મીન્સ એને ખબર જ નથી કે આનાથી બહાર નીકળાય. જ્ઞાની જયારે એમ કે આવું હોય, દેટ મીન્સ એને અડતું નથી, એને અડતું જ નથી, તો એ બીજી સ્થિતિ એ પણ બેઠેલો છે. એટલે એવું કહી શકે છે, ભલે હું આનાથી પર છું, દેહમાં હોવા છતાં દેહથી પર છું. જયારે બીજો શું કહે છે, તો આવું જોઈએ, એમાં જ મજા છે, એમાં જ મજા, સંસારમાં સંસારની રીત જ આવે છે, તો કરો મજા. એમ બસ આ એનું દુઃખી થવાનું કારણ છે, નિમગ્નને સમજાવ્યું આ બધા આટલી વાતમાં. ભાષ્યકારે શું સમજાવ્યું કે સંસારમાં કેવો નિમગ્ન છે, ડૂબેલો છે. અત અનિશયા, અને એના કારણે એનું સૌથી વધારે સંતાપ જન્મે છે. જો પરિસ્થિતિ ખરાબ હોય, ખરાબ એટલે અનુકૂળ ના હોય, જીવનમાં સતત કષ્ટદાયક પરિસ્થિતિઓ ઉભી થતી હોય, એની એ ખરેખર આપણને મેં કહ્યું એમ, જો આ મન તમારું સ્થિર રાખી શકો તો એનો બહુ વાંધો નથી, તમે એમાંય સરળતાથી પાર થઈ શકો. પણ એવું ના હોય ત્યારે વિપરીત પરિસ્થિતિ, પ્રતિકૂળતા આપોઆપ શું જન્મા, પ્રતિકૂળતા નહીં, આપોઆપ બીજાની બીજા સાથે કમ્પેરિઝન થાય, અને સતત પોતાનામાં જે ખૂટે છે ને, અને જીવમાં તો ખૂટવાનું ગમે એટલા શ્રેષ્ઠ, પણ શરીરથી પોતાને માપતા હોય તો ખૂટતા તો રહેવાનું જ, અધૂરક તો રહેવાની જ. એને કારણે શું થાય, અનિશયા, એક દીનતા આવે, શું આવે, હેલ્પલેસનેસ, એક પ્રકારની અંદરથી અસહાયતાની લાગણી જન્મે કે હું એકલો છું, મારું કઈ ચાલતું નથી, મારું શું થશે, એવું થાય જ. અનિશયા, પછી તો શું થાય, આવું એકવાર હોય અને પછી ને જરાક વિપરીત પરિસ્થિતિ આવે એટલે દુઃખમાં વધારો, શું લાગણી જન્મે, ન કસ્યચિત સમર્થોહમ, હું કશું કરવા સમર્થ છું, એને એવું લાગે, મેં કઈ કર્યું નહીં, મેં કશું કરી ના શક્યું, એવું થાય. સાચી વાત છે, એવું ઘણી વાર લાગે કે હું શું કરી શક્યું, મારા એકે છોકરાને સુખી ના, ઘણા દરેકને જુદું જુદું હોય, હું બધાને આપી ના શક્યો, હું કમાઈ ના શક્યો, કે છે ને મેં તને કઈ આપ્યું નહીં, મેં તને કશું આપ્યું નહીં, એવું લાગે. અથવા એને પોતાને થાય, મેં ગાડી વસાવી ના શક્યો, હું આમ ના કરી શક્યો, હું આમ ના કરી, હું અમેરિકા ના જઈ શક્યો, હું ફલાણું ના કરી શક્યો, કેટલું એ થાય. ઘરમાં આપણે આ નથી, તે નથી, ન કસ્યચિત સમર્થ, ઘણાની જેવી સપના રહે, એવું રાખ્યું હોય કે મારે 5 કરોડ થવા જોઈએ, અને એ તો થયા જ નહીં, આખી જિંદગી જતી પણ મારે આટલા પૈસા ના થાય, કઈક કઈક કોમ્પ્લેક્સ હોય, કેટલાય કોમ્પ્લેક્સ હોય શકે, એટલે શું ન કસ્યચિત સમર્થ. અને જીવન એવું છે ને, એમાં એવું કેટલું થાય, એ દરેક વખતે યાદ આવે, હા જો મેં કઈ ના કર્યું, કશું ના કરી શક્યો. આ છે એક અસમર્થતાની, જે અંદરથી માણસને કંગાળ બનાવે, જે અંદરથી શું કરે ખબર છે, માણસને કંગાળ, અંદરથી એની એટલી બધી લઘુતા આવે, એને કોરી ખાય, આ વસ્તુ માણસને કોરી ખાય. પેલું વૃક્ષ હોય ને, આમ દળદાર હોય, પણ એમાં અંદર શું હોય, પેલું વચ્ચે પોટર હોય, એ કોટરમાં અગ્નિ હોય,
એટલે એ વૃક્ષ છે ને પછી ફૂલી ફાલી ના શકે. કેમ? કારણ કે અંદરથી એને કોઈક બાળી રહ્યું છે, અંદરથી એને બાળી નાખે છે. એટલે માણસ છે ને સુકાતા જાય, સુકાય એટલે બહારથી સુકાય કે ના સુકાય, પણ અંદરથી એ ખુશ ના હોય, ખુશ ના હોય. તમે આટલું સરસ છે, બધા સેટલ થઈ ગયા, દીકરી જતી રહે, તમે રિટાયર થયા, તમારે આમ છે, જે પણ હોય કેમ, પણ કે તમને ખબર નથી શું છે, શું છે અંદર અંદર શું હોય. કે અઢળક પરિસ્થિતિઓ હોય જીવનમાં દરેકની, ઇન્ડિવિજ્યુઅલ દરેકનું પોતાનું હોય, કઈ દરેકને લાંબી કથા કહેવાની હોય, દરેકને હજાર પાના ભરાય એટલું કહેવાનું હોય, લખવા બેસે બધા બાયોગ્રાફી ઓટોબાયોગ્રાફી તો હજાર પાના થાય, એમાં હજી કેટલી છુપાવે, હા તોય હજી કેટલી છુપાવે તોય. આ બધાના મૂળમાં કોણ છે? અવિદ્યા, અનિશયા, હેલ્પલેસનેસ છે. શું છે? પુત્ર મમ વિનષ્ટ. બિચારા કોઈક શું કે મારો પુત્ર ખલાસ થઈ ગયો. બને ઘણી વાર એવું, પુત્ર જતો રે, મા બાપ રહી ગયા હોય, પુત્ર મમ વિનષ્ટ, અથવા શો એને કોઈક રોગ લાગે, કઈ પણ હોય શકે. એ દુઃખી હોય તો આપણે દુઃખી, મા બાપ દુઃખી થઈ જાય. પુત્ર મમ વિનષ્ટ મૃતા મેં ભાર્યા, બીજી તકલીફ શું કે મારી ભાર્યા જતી રહે, હું રહી ગયો. હવે આવું તો કઈક તો થવાનું જ ને, કઈક તો આવું થવાનું, બંને સાથે જવાના, એવું તો એવું તો બનવાનું નથી. એવું થાય તો સારું, પણ એવું ના થાય. મૃતા મેં ભાર્યા, મારી પત્ની જતી રહી અને મારે હવે એકલા જીવવાનું, મને શું મજા. બધા આવી આવી બધાને કહેવાનું જ હોય છે કે હવે જયારે કંપનીની જરૂર છે ત્યારે રહ્યા નહીં. તો તમને પહેલા નહોતી જરૂર, પહેલા હતી જ, તમને પહેલા કંપનીની જરૂર હતી અને હવે છે જ, હવે વધારે છે. કેમ? કારણ કે હવે રિટાયર થઈ ગયા, હવે છોકરાઓ એમના માટે, હવે અમારે કઈ કરવાનું ના રહ્યું અને આઈ જતી રહી, હવે હું એકલો પડી ગયો. વાત સાચી છે, આપણે સમજી શકીએ. હવે કોઈ બોલાવવા વાળું નથી, હવે કોઈ ખવડાવવા વાળું નથી, જે લોકો આપે એ ખાઈ લેવાનું, જે આપે જે તારીમાં આપે એ ખાઈ લેવાનું, બધું થવાનું બધું. પણ આને કારણે બસ અમારે હવે આવું જ જીવન જીવવું. બિચારાને બહુ લોકોને દુઃખ હોય છે, વી કેન અન્ડરસ્ટેન્ડ, આ બધું સમજી શકાય એવું છે. પણ આનો કોઈ ઉપાય છે? આનો શું ઉપાય? આમાંથી ઉઠો, આમાંથી એક છલાંગ મારવી પડે, બાકી કોઈ રસ્તો નથી. પત્ની હોય તો એને એમ થાય, હવે તું જેવો પતિ જાય કે એ છે ને એકદમ હીન, દિનહીન બની જાય, સાવ એના મોડા ઉપર તરત દેખાય. સમજી શકાય એવું છે આ બધી વસ્તુ. પણ આમાંથી બહાર નીકળવું, કોઈ પણ પુત્ર ગયે મા બાપને માટે આવું થાય, બધે જ્યાં કહ્યું ને બાંધવી સહ, આગળ કહ્યું સંયુજ્યતે વિયુજ્યતે, ભેગા થયા છૂટા પડ્યા, ભેગા થયા. સંસારનું તો આ લક્ષણ જ છે, સંસાર એટલે આ. અને આવું કોને નથી થયું બોલો? કોઈ એવો નીકળો જેને આવું ના હોય? કોઈ કરતા કોઈ નહીં હોય જે આમાંથી બને બહાર નીકળી ગયા. અને ઘણી વાર તો બહુ લાંબો સહવાસ હોય ને એમ એમ પછી જયારે છૂટા પડવા તો વધારે તકલીફ, બહુ દુઃખ થાય. એ તો જે છે આવું છે. મૃતા મેં ભાર્યા કિમ મેં જીવિતે, હવે હું શું કરું જીવીને? જીવીને શું કરું? બસ સમય કાઢીએ છીએ, સમય પસાર કરીએ છીએ, ત્યાં દિવસો જાય છે ખબર નથી, માંડ માંડ બધું કરીએ છીએ. જીવનનું કરવાનું છું, હવે અમને લઈ લે તો સારું, અમને લઈ લે ભગવાન તો સારું. હાથે કરીને પોતાના જીવનના શેષ દિવસો પણ આના માટે તૈયાર નથી. કેટલું અમૂલ્ય આ જીવન છે એની કલ્પના એ ના આવે. એક એક દિવસ, એક એક ઘડી આ જીવનની કિંમતી છે. આવી બધી આસક્તિમાંથી મુક્ત થઈ ઉદ્ધાર કરો. આમાં કોઈ કોઈને બધા એકબીજાને મદદ કરવાની છે, પણ ઉદ્ધાર તો પોતે સ્વયં જાતે કરવાનો છે. પણ પેલું આસક્તિ આપણને કરવા દે નહીં.
મૃતા મે માર્ઘાર્યા કિમ મે જીવિતેન ઇતિ એવમ દીન ભાવઃ. અનિશા તયા અને અનિશા કહેવાય. આપોઆપ શું હોય? દીન ભાવ. કઈ નથી, હું વિચારો બાપડો છું, હવે હું શાવ ક્યાં એકલો પડી ગયો, હવે કઈ રહ્યું નહીં જીવન, કઈ રહ્યું નહીં જીવનને શું કરવાનું. હવે તો ભગવાન બોલાવે તો તૈયાર છે, બોલાવે તો તૈયાર છે. એવું શું જરૂર છે? આપશે જયારે આવું હશે ત્યારે. આપણે કરો આપણું કામ, આપણે કરો છેલ્લા ક્ષણ સુધી આપણે પ્રયત્ન કરીએ. બેસ્ટ તો એ જ છે કે આત્મભાવમાં સ્થિર થઈ જઈએ. એ સ્થિર થઈ જઈએ એના માટે ક્ષણે ક્ષણ ઉપયોગ કરીએ. શિવોહમ શિવોહમ શિવોહમ, હું આ જીવ નથી. અને કયો જીવ છે એને જેને સગા વાલા ન ગયા હોય? કશું એવું કોઈનું બનવા, અને કોઈ 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 માઈનો લાલ લાલ રહેવાનો નથી. હવે તો કોઈનું કશું ચાલવાનું નથી. કાળ પાસે કાલો જગત ભક્ષક, ભક્ષી જાય છે ભલભલી વસ્તુ. કુદરત પાસે કોઈનું ચાલતું નથી, કોઈ કરતા કોઈનું. એવું કંઈક આવ્યું ને વાવાઝોડું, આ ટેક્સ અમેરિકા જેવો આવો સમર્થ દેશ, આવા બધા ત્યાં નેચરલ કેલેમિટીઓ થાય જ છે, અને પછી જે થવાનું એ બધું થાય છે. આ હુસ્ટન ટેક્સાસમાં જોયું કેવા માણસો મરી ગયા, એને કલ્પના ન હોય કે આમ આટલું આમ આવી જશે. ગાડીમાં મારે જવાનું થશે એ ખબર, માણસ ગાડીમાં બેઠા બેઠા જતા રહે વરસાદ બોમ્બેમાં, અને સારા સારા ઘરના પેલો ગાડી ખુલે જ નહીં. કરો શું તમે? આવું છે? આ તો છે જ. એટલે કાળ ક્યારે આવે એ પહેલા આપણે આ સમજ પ્રાપ્ત કરી લઈએ. જીવનને ફેંકી શું કરવાને દેવાનું? અમૂલ્ય વસ્તુ છે. એક સુધી કામ કરતા રહો જીવિત નહીં, પણ એનાથી વિપરીત અનિશા કાંઈ નથી, કાંઈ નથી. બસ અનિશા તયા શોચતી સંતપ્યતે, આજ એને અંદરથી કોરે સંતાપ આપે. આ દુઃખ, આ સંસાર છે. અર્જુનને અત્યારે, અર્જુન જયારે રથમાં ફસડાઈ પડ્યો છે ત્યારે એની સ્થિતિ આવી છે. એને આવી ખબર પડી ગઈ, એને અર્જુનને આ ટ્યુબલાઇટ થઈ ગઈ કે સંસારમાં આવું દુઃખ તો છે જ, આ જ દુઃખ છે. અને એને એમાંથી બહાર નીકળવાનો માટે ભગવાન પાસે ઉપદેશ માંગ્યો. આમાંથી બહાર નીકળવું છે, એને આમાંથી બહાર નીકળવું. કે મુચ્છોષણ ઇન્દ્રિયાણામ, જે કહે છે કે મને એક એક ઇન્દ્રિયોને સંતપ્ત કરે છે એવો જે શોક મારામાં વ્યાપી ગયો છે, અનિશા જે વ્યાપી ગઈ છે, એમાંથી મુક્ત કેવી રીતે થવું? ભગવાન તમે રસ્તો બતાવો, એને માંગ્યું. અને એ જ વસ્તુ અહીં ઉપનિષદ આપણને કહેશે. હવે પહેલા જીવની આ સ્ટોરી, જેમ ભગવદ્ ગીતામાં અર્જુનની સ્ટોરી કેવી છે, પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, અર્જુનનો વિષાદ, વિષાદગ્રસ્ત. પણ પછી ભગવાને શું કીધું? અશોચ્યાનંદ શોચસ્વ, ન શોક કરવાનો તું શોક કરે. ફેંકી દીધી એની વાતને, ઉડાડીને ફેંકી દીધી કે શોકનું કોઈ કારણ જ નથી. બોલો, ભગવાનની એ પેલો રડે છે, ભગવાન હસે છે. પેલો ફસડાઈ પડ્યો છે, ભગવાન એકદમ ટટ્ટાર ઉભા છે. કેટલો ડિફરન્સ! નર અને નારાયણ એ જ વસ્તુ અહીંયા છે. આપણે કકડાટ કરીએ છીએ, શું થશે ત્યારે? અને પેલો બીજો અનશન અન્ય, ભગવાન તો છે જો ત્યાં ફરીએ ને એક નજર ત્યાં કરીએ તો આપણું રડવાનું જતું રહે. આવું થાય ત્યારે કહેવું માત્ર શિવોહમ શિવોહમ, શુદ્ધોહમ પૂર્ણોહમ શાંતોહમ. ઊંડા શ્વાસ લઈ જવી વાત હું તને યાદ કરાવડો, મને નથી આ બધું. બસ આ જીવનની રિયલ સ્ટ્રેન્થ છે. વારંવાર આ કરવો, વારંવાર
એમાંથી એક સાચી સાચી દવા જે છે. બીજી ખાસ તમે કેટલી એલપ્રેસ લઈ લો, ફલાણું લોન, ઢીગણું લોન, પૂછું બધું સારું છે, પણ આ હોય ને તો બહુ મજા છે. ઠીક છે. સંત મુખ્ય માન, આ બધું કોને કારણે છે? મોહિત, મોહ. મોહનું મોહન શું કરે? વસ્તુ હોય ને એવી આપણને સમજવાના. આંખની આગળ પડદો એક છવાઈ જાય, પડદો આવી ગયો. સૂર્યની આગળ આવા કાળા ડિવાંગ, બોલો, વાદળો છવાઈ ગયા. એવું કાળું 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 થઈ જાય. આ થયું છે આપણી બુદ્ધિમાં મોહ. આ તમસ છે. આ તમસ હોય ને એટલે કશું આપણે સાચા નિર્ણયો કરી જ ના શકીએ, કારણ કે બુદ્ધિ આપણી ઢંકાઈ ગઈ છે. બધું ખોટું મોહમાં જે નિર્ણય થાય ને બધા ખોટા મોહમાં, કારણ કે તમે સાચું સમજી જ નથી શકતા. મોહમાં લોકો કે બસ સ્યુસાઈડ. આ પેલા ગાંડા લોકો પેલું બ્લુ વેલ જોઈ જોઈને જે હોય, આપણે બહુ જાણતા નથી એ ગેમ વિશે, પણ બોલો આવા યુવાન લોકો આ બધું જોઈ જોઈ કઈ જાતની રમત અને કઈ જાતના મૂર્ખા. મને તો એ સમજ નથી પડતી. એટલી બુદ્ધિ ને એમબીએ, આ એમબીએ કેવા, એમબીએ સુધી પહોંચે કેવી રીતે શકે? આવી બુદ્ધિ વાળો માણસ, આવી બુદ્ધિ જેની હોય એમબીએ કરી કેવી રીતે શકે? હું તો કોઈ આઠમા નવમાં દસમા અગિયારમાં બારમાં બોમ્બેમાં રહેતા એ છોકરાએ આવી સુસાઈડ એ કહે એટલે તમારે કર નાખવા? એ તો ગમે એવી ચેલેન્જ હવે જ્યાં મરી જા મરી જવાનું. એ બુદ્ધિ ના ચાલે કે મારા પિતાએ મને મોટો કર્યો, મેં હું આ મેડિકલમાં છું, આમ છું તેમ છું, આ તો કે. પણ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કેટલા લોકો મૂર્ખા હોય છે. મોહ જોયું. ભલભલા લોકો મુખ્યમાન, આ તો જુદી વસ્તુ છે, આ તો આખી વાત જ જુદી છે. પણ વિચાર કરો, આપણે કલ્પનામાં ન આવે કે આવું કેવી રીતે લોકો કરી શકે કે મરી જાય. ચેલેન્જ આપે મરી શકે છે કે નહીં, એટલે ઉપર જઈ ટેરેસ ઉપર જઈ નીચે કૂદકો. કોઈ બીજું દુઃખ તો છે ને આપેલી ગેમ ને કારણે. આવા આવા મતી ભરેલા લોકોને શું કહેવાનું. એનીવે તો વસ્તુ અલગ છે, પણ આજનું શિક્ષણ આ સ્થિતિ લાવીને મૂકે છે. બોલો. મુખ્ય માન અનેક અનર્થ પ્રકારે અવિવેકતયા ચિંતામાં પદ્યમાન. જુઓ જીવનની સ્ટોરી છે, અજ્ઞાનમાં આ કથા છે. અજ્ઞાન છે ત્યાં સુધી જીવનમાં શું છે? તો કે અનેક અનય અઢળક અનર્થો છે. અનર્થ એટલે જે ના, જેમાં કોઈ અર્થ જ નથી, એવું એના જીવનમાં થયા કરે. શું છે અનર્થ પ્રકાર? અવિવેકતયા, અવિવેક છે એની બુદ્ધિમાં, સમજ નથી, બધું ઊંધું જ વિચારે છે. અર્જુને એ બધી ખોટી દલીલો કરીને મોહને કારણે શું કહ્યું કે આ બધા તો મારા સગા વાલા છે. એ સગા વાલા એ પેલા દુર્યોધનનો દુષ્ટ બુદ્ધિનો સાથ આપ્યો છે, તો કે મારે એમને બચાવવા જોઈએ, આમ કરવું તેમ કરવું જોઈએ. એની દલીલમાં ક્યાંય ક્યાંય સાત્વિકતા છે જ નહીં. અવિવેકને કારણે બધી જ વસ્તુનું મૂલ્યાંકન ખોટું થાય, બધી જ વસ્તુનું મૂલ્યાંકન અને સમજ આપણી ખોટી હોય, અને અઢળક ચિંતાઓથી ગ્રસ્ત હોય. ચિંતા આપદ્યમાન, જીવનમાં સતત સ્ટ્રેસ સ્ટ્રેસ સ્ટ્રેસ, બ્લડ પ્રેશર થાય, ફલાણું ડાયાબિટીસ થાય ને આ બધું થાય. હું એમ નથી કહેતી કે એ જ કારણ છે, પણ બધી વસ્તુ મગજની અસર તો કરે જ ને શરીર ઉપર. બધી જ મનમાં જે ચાલી રહ્યું હોય એ બધું શરીર અને મન જોડાયેલું હોવાને કારણે અસર તો થાય જ ને. એનું હું એવું કહેવા નથી માંગતી કે ચીયરફુલ લોકો હોય ને આવું બધું નથી થતું, એવું નથી કહેવા માંગતી, પણ આ ચિંતાઓ અસર તો કરે જ છે. એવમ પછી શું થાય? પ્રેત તિર્યંગ મનુષ્યાદી યોનિષુ આજવમ જવી ભાવમ આપ. આને કારણે શું થાય? આ તો આ એક જીવનની વાત નથી કરતા, સતત આવું જીવન જીવે પછી મૃત્યુ પામે અને એની વિચિત્ર બધી કામનાઓને કારણે, વિચિત્ર કર્મોને કારણે, અવિવેકનું જીવન જીવેલા છે એને કારણે શું થાય?
જેવો મૃત્યુ પામે ને તો અહીં તો શું લખે, પ્રેત તિર્યંગ મનુષ્ય આદિ યોનિષુ, પ્રેતની યોનિ તરફ જાય, તિર્યક નાના નાના જીવડાઓની યોનિ તરફ જાય, કોઈક વળી મનુષ્યની યોનિ તરફ જાય. કેવી રીતે? મનુષ્યની આજવમ જવી ભાવમ આપના, તરત જાણે કે એના એનો આ બધી વાસનાઓ એનો એટલો ફોર્સ હોય કે તરત જ મૃત્યુ પામે ને પ્રેત બની જાય. તમે ચિંતા ના કરતો, આપણને નથી આવું થવાનું, આ બધું આપણાઓ માટે. પણ આ તો અહીં લખ્યું છે જે ગીતાના ક્લાસ ભરે ને આવું બધું સમજતા હોય ઉપનિષદ, એને આવું કઈ થાય નહીં, એવી ચિંતામાં પડતા જ નહીં. પછી કે સ્વામીજી તમે આવું કહ્યું ને, એટલે હવે મને નવી ચિંતા. આ તો અહીંયા અજ્ઞાનની વાત ચાલે છે. અને આપણે સતત શું આપીએ છીએ? આપણે સતત આત્માનું શ્રવણ કરીએ છીએ અને એક શક્તિ આપીએ છીએ. એટલે આવું કઈ થવાનું જ નથી. પણ આ તો અવિવેક ને કારણે શું થાય એની વાત કરે છે. પ્રેત તિર્યંગ મનુષ્ય આદિ યોનિષુ, આજવમ ઝડપ ભેર એ સંસારને આ બધી યોનિઓમાં સપડાયા કરે છે. માત્ર આ એક જીવનની વાત નથી, પછી કદાચ ક્યારેક શું થાય, ક્યારેક એટલે એનું કારણ છે પુણ્ય કર્મો કરેલા હોય એ જાગે, એને કારણે શું થાય, ભગવાનની કઈક વિશેષ કૃપા થાય, ક્યારેક કઈક સારું કર્યું હોય, કોઈકની મદદ કરી હોય, સત્સંગ કર્યો હોય, ભગવાનનું નામ લીધું હોય, આ બધી વસ્તુ ખરેખર મદદ કરનારી નીવડે અને આખી તકદીર નસીબ બદલે છે. આવું કઈક કર્યું હોય ને એને કારણે જો આ કેવું કામ આવે છે, આવું કર્યું હોય એને કારણે શું થાય છે, અનેક જન્મ સુ, અનેક જન્મોમાં થોડું થોડું આવું બધું ભેગું થયું હોય, શુદ્ધ ધર્મ સંચિત નિમિત્ત, અનેક જન્મોમાં જે થોડા સદગુણો ભેગા કર્યા હોય, શુભ કર્મો કરેલા હોય, સાધુઓનો સંગ, ગરીબોને દાન, કંઈક કંઈક સારું કર, મા બાપની સેવા કરી હોય, બીજાઓની સેવા કરી હોય, આજુબાજુના તમે શું કહેવાય કે એક સારા મનુષ્ય તરીકે જીવન જીવ્યા, આ બધું ભેગું થાય છે, આ બધી વસ્તુ કામ આવે છે. એને કારણે ધર્મ સંચિત, ધર્મો ભેગા થયા, શુભ કર્મો ભેગા થયા, એને કારણે એ નિમિત્ત બને છે. એ નિમિત્ત ને કારણે તમારા જીવનમાં કોણ આવે, કેન ચિત પરમ કારુણિકેન દર્શિત, તમારા જીવનમાં કોઈ પરમ કરુણાથી સભર ગુરુ સાથે સંપર્ક થાય, સાધુ મહાત્મા ગુરુ વગેરે તમને પ્રાપ્ત થાય અને આવું કંઈક સાંભળવા મળે, એક બારી ખુલી ગઈ, અને આ જ મુક્તિનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી બસ. અને એ શું બતાવે, પાછા એ કંઈક બોલે, રસ્તો બતાવે, શું કહે છે, એ યોગ માર્ગ બતાવે. યોગ માર્ગ એટલે આસન પ્રાણાયામની વાત નથી કરતી, એ તો પછીની વાત. આ યોગ માર્ગ એટલે શું, ભગવાન સાથે જોડી આપે, કર્મયોગ આવે, જ્ઞાન યોગ આવે, શમ દમ, સારા કર્મ કરો, શુભ કર, કંઈક કંઈક બોલે, તમારા જીવનની દિશા બદલાય બસ. આ કોના તરફનું હવે ટ્રાન્સફોર્મેશન છે, અનિશામાંથી હવે શું જશે બીજી દિશામાં. અવિદ્યાના એક ખૂણે છે જીવ અને બીજા ખૂણે છે ઈશ્વર, હવે એ આ બાજુ જશે. જશે એટલે શું, હવે બીજું પક્ષી એટલે મેં શું કહ્યું, અજ્ઞાન માંથી જ્ઞાન તરફની એની ડાયરેક્શન બદલાઈ ગઈ. ભક્તિ જ્ઞાન બધું એક જ છે, ભક્તિ કરો ને જે કરતા હોય એ પહેલે છેલ્લે તમને એ કૃપાઓનું કલ્મિનેશન એ બધાનું ભેગું થઈને તમને આ ફળ મળશે, એ થાય છે બસ. અને હવે કોના તરફ જશે,
ઈશ્વર અથવા તો પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ તરફ એની દિશા જઈ રહી છે. બસ પછી વીત શોક હશે. શું કે છે? દર્શિત યોગ માર્ગ અહિંસા સત્ય બ્રહ્મચર્ય સર્વત્યાગ શમદમાદિ સંપન્ન. ધીમે ધીમે એના શુમાં ગુરુ ઉપદેશ આપે, સાદો ઉપદેશ હોય, બહુ ન હોય, પ્રેમથી રહો, અહિંસા, ક્ષમા, ક્ષમા, સમાધિ, ષટ્ક સંપત્તિ, એના પહેલા મૂલ્યોનું પાલન કરો, ધર્મનું પાલન કરો, કોઈને દુઃખી ના કરો, સાદો ધર્મ, કોમન સેન્સ ધર્મ. તમને કોઈ દુઃખ આપે તો દુઃખ થાય છે કે નહીં? એમ તમે કોઈને દુઃખી કરશો તો એ દુઃખી થશે. તમારે સુખી થવું છે, એવું બીજાને સુખી થવું તો સુખી કરો, જેટલું થાય એટલું. બહુ મોટું જરા 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 કર્મયોગ એ જ માર્ગ છે, બીજું કશું નથી. મારા કર્મથી હું બીજાને ખુશી કરું, સુખ સુખ આપું. આવું થોડું 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 એની મતીને ફેરવે છે. આ બધું મતીમાં ફેર ચેન્જ લાવે છે, શુદ્ધ થતી જાય છે. દયા, ઝૂંટવી નહીં લેવાનું પણ દયા, બહુ આક્રમકતા નહીં પણ નમ્રતા. એ મારું એવું નહીં, નમ્રતા. બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોનો ભોગ નહીં પણ શું, યોગ. આવા બધાથી ધીમે ધીમે ચિત્ત સમાહિત થાય અને જ્ઞાનનું એના જીવનમાં આવવાનું થાય. બસ પછી ઈશ્વરના દર્શન, એ તરફ આપણે આવતા વખતે આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.